પ્રભુ, આ કહે છે કે આણે નંદીની ખૂબ સુંદર મૂર્તિ બનાવી છે. નંદીની મૂર્તિ? અગમ, નંદી અને તમારો પાછલા જન્મનો વેર છે શું? હંમેશા લડ્યા કરો છો. વાહ પ્રભુ, તમે તો બહુ સુંદર મોદક બનાવ્યા છે. તમે બનાવેલા મોદકને જોઈને પેટમાં મૂષક દોડવા લાગ્યા છે પ્રભુ. પેટમાં મૂષક? કિંતુ મૂષક તો અહીંયા છે. એ જ તો પ્રભુ, ભૂખના મૂષક લાજ શરમ મૂકીને પેટમાંથી બહાર આવી ગયા છે. કંઈક કરો પ્રભુ. અહીં નજીકમાં જ ગૌતમ ઋષિનો આશ્રમ છે. મને લાગે છે ત્યાં આપણને ભોજન મળી જશે. ચાલો મારી સાથે. જ્યારે મહેક આટલી ઉત્તમ છે તો ભોજન કેટલું ઉત્તમ હશે. પ્રણામ ગુરુમાં. અરે બાળગણેશ, તમે કહો, કેમ આવવાનું થયું? માતે, ભૂખ લાગી છે, કઈ જમવાનું આપો ને. ક્ષમા પ્રભુ, હું ભોજન નહીં પણ પ્રસાદ બનાવી રહી છું, જે પૂજા પશ્ચાત જ મળી શકે છે. જો તમે મને સમય આપો તો પૂજા પછી હું કંઈક બનાવી આપીશ. કિંતુ માતે, મને અને મારા મિત્રોને બહુ જ તીવ્ર ભૂખ લાગી છે. પ્રતીક્ષા સંભવ નથી. તો પછી મને ક્ષમા કરો પ્રભુ. અરે, યાદ આવ્યું માતે, ઋષિવરે આપને બહાર બોલાવ્યા છે. ભૂખના કારણે હું આપને કહેવાનું જ ભૂલી ગયો. એમ? એમણે મને બોલાવી છે? પરંતુ તેઓ તો ધ્યાનમાં હતા. ચાલો ચાલો, જલ્દી ભોજન ઉઠાવો અને નીકળો અહીંયાથી. પણ પ્રભુ, આ તો નંદીજી, આ તો એ તો બધું પછી. પહેલા પેટ પૂજા, પછી કામ બીજા. ઋષિવર તો ધ્યાનમાં છે પણ બાળ ગણેશે તો હે ભગવાન, આ ઠીક ના કર્યો તમે બાળ ગણેશ. આ કેવું ધ્યાન છે તમારું ઋષિવર? અહીં તમારી પત્નીને એક બાળક છડીને ચાલ્યું ગયું અને તમને જાણ પણ ના થઈ? એવું શું થઈ ગયું અહિલ્યા કે તમે મારું ધ્યાન ભંગ કરી નાખ્યું? શિવ પાર્વતી પુત્ર બાળ ગણેશ અને એમના સાથી આવ્યા હતા. બાળ ગણેશના તોફાન વધતા જઈ રહ્યા છે, એમને પાઠ ભણાવવો જ પડશે. ઓમ નમઃ સ્વાહા. વાહ પ્રભુ, ગુરુમાના હાથમાં તો જાદુ છે. એટલા માટે તો આપણે આ બધું પૂછ્યા વિના લઈ આવ્યા. હા, કિંતુ પ્રભુ, આપણે ગુરુમાની આજ્ઞાથી જ આ ભોજન લાવવું જોઈતું હતું. કેમ? આપણે આપણી માતા સાથે પણ આવું જ કરીએ છીએ ને. માં સાથે આવી રમૂજ અપરાધ કદાપિ ના કહેવાય નંદીજી. નહીં પ્રભુ, મારા વિચારમાં નંદીભાઈ સાચું કહી રહ્યા છે. હું નહીં કરું આ ભોજ. તમે બધા તો એવી રીતે બોલો છો જાણે ગૌતમ ઋષિએ તમારા માથા પર તલવાર મૂકી દીધી હોય. ગુરુ પિતા આપ? ઉચ્ચ કક્ષાનું જ્ઞાન રાખવા છતાં પણ તમે ચોરી કરી? નહીં ગુરુ પિતા, આ ચોરી નહીં, માતા સાથે રમૂજ છે.
જે પણ છે બાળ ગણેશ, આ કાર્ય અપરાધની શ્રેણીમાં આવે છે, જેનો દંડ તમને જરૂર મળશે, એ પણ તમારી માતા દ્વારા. હવે શું થશે? માં પાર્વતીને આના વિશે ખબર પડી તો આપણે બધા તો ગયા કામથી. નહીં ઋષિવર, તમારાથી અવશ્ય જ કોઈ ભૂલ થઈ છે. મારો બાળ ગણેશ ક્યારે ચોરી ન કરી શકે. તમે જગતજનની છો માં, તમે સ્વયં એ જાણી લો કે હું સાચું કહું છું કે ખોટું. એવું છે તો હું મારા પુત્રના અપરાધ માટે તમારી ક્ષમા માંગુ છું ઋષિવર, અને હું વચન આપું છું તમને કે આવું ફરીવાર નહીં થાય. હું એ જ ઈચ્છું છું માં. પ્રણામ. માં, એ રમતા રમતા ભૂખ લાગી ગઈ હતી તો, કિંતુ મેં ગુરુમાને પૂછ્યું હતું, એમણે ન આપ્યું તો. એમણે ન આપ્યું તો તમે ચોરી કરશો? નહીં માં, ચોરી નહીં, ગુરુમા સાથે રમું જ હતી. બસ બાળ ગણેશ, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. આજે હું તમને એવો દંડ આપીશ જેના પછી તમે ભૂલથી પણ ક્યારે કોઈ તોફાન નહીં કરો. માં, આપ ક્યાં લઈ જાઓ છો? કહો ને માં, કહો ને માં, માં આપ ક્યાં લઈ જાઓ છો? કહો ને માં, માં કહો ને માં, માં. અંધારી કોટડી છે. માં, આપ મને અહીંયા કેમ લાવ્યા છો? મને કેમ બાંધી રહ્યા છો આપ? થોડી વાર અહીંયા રહીશ તો અક્કર ઠેકાણે આવી જશે તારી. નહીં માં, મને અહીંયા નહીં છોડો, ક્ષમા કરી દો, હું ફરીવાર આવું કદાપિ નહીં કરું. માં, ખોલો ને માં, માં મને ક્ષમા કરી દો. માં, માતે, પ્રભુને છોડી દો માતે, એમના અપરાધમાં અમે પણ ભાગીદાર છીએ. જાણું છું, તમારી બધાની સંગતના કારણે જ મારો બાળ ગણેશ બગડ્યો છે. અવશ્ય તમે બધાએ જ એને ચોરી માટે ઉશ્કેર્યો હશે. ચાલ્યા જાવ અહીંયાથી, નહીં તો મારા ક્રોધને કાબુમાં નહીં રાખી શકું. ગળું સુકાઈ રહ્યું છે. અહીંયા તો કોઈ નથી. આ મારો ભ્રમ હતો કે પછી બીજું કઈ? શું થઈ રહ્યું છે મારી સાથે? મને દરેક જગ્યાએ બાળ ગણેશ કેમ દેખાઈ રહ્યો છે? શું થયું માં? મને બાંધીને આપ દુખી છો ને, એટલા માટે આપ મને વારંવાર જોવા આવો છો કે હું કુશળ છું કે નહીં. હે ને બાળ ગણેશ, તું આ કયો છળ કરી રહ્યો છે મારી સાથે? કેમ મને દરેક જગ્યાએ દેખાઈ રહ્યો છે? આ કોઈ છળ નથી માં, આ જ સત્ય છે. હું કણ કણમાં છું. વાતને ફેરવ નહીં બાળ ગણેશ, કહે મને સાચું શું છે. સાચું સમજવા માટે આપે મને ખોલવો પડશે માં. એટલી જાણ હતી કે મારો પુત્ર પ્રકર્મી છે, પરંતુ આટલો બધો પ્રકર્મી એ મેં હમણાં જાણ્યું. નહીં માં, પુત્ર કદાપી એની જનનીથી મોટો ન હોઈ શકે. આપ મારો આધાર છો માં. એક ક્ષણ બહુ જ શુભ હતી જ્યારે તે અહિલ્યાની કુટીરમાંથી ભોગની ચોરી કરી. એવું ન થાત
તો હું મારા પુત્રનું આ સૃષ્ટિ રૂપ કદાપી ન જોઈ શકત. હવે ચાલ, તું હાથ મોઢું ધોઈ લે, હું મોદક પીરસું છું. તમે બધા આમ પૂતળા બનીને કેમ ઊભા છો? જાઓ, તમે બધા પણ હાથ મોઢું ધોઈને આવી જાઓ. લો, ફરીથી માખણ લગાડવાનું શરૂ. વાહ માં, આજે તો મોદક માંથી બહુ સરસ મહેક આવી રહી છે. માખણ લગાડો બાળ ગણેશ. જેટલા હતા બધા પીરસી દીધા. હવે હું જાઉં છું આરામ કરવા. બરાબર જમજો બધા. હવે આની શું થઈ ગયું? પ્રભુ, આ કહી રહ્યો છે કે નંદિની પાસે આનાથી વધુ મોદક છે. એવું કેવી રીતે થઈ શકે છે? માં તો સૌને એક સરખું પીરસે છે. નંદિના મોદક થોડા અધિક તો લાગી રહ્યા છે. નહીં પ્રભુ, ક્યાં અધિક છે? તમને કેટલી વાર કહ્યું છે મારા ભોજન પર નજર ન નાખો. આવો કહેવાતે કંઈ જ નહીં થાય નંદીજી. ન્યાય કરવો પડશે, કિંતુ એ પહેલા આપણે આપણું ભોજન કરી લઈએ. તો હવે આરંભ કરીએ ન્યાય પ્રક્રિયા. બદગમ, તમારા મોદક તો આ બંને કરતા અધિક થઈ ગયા છે. આમને પણ બરાબર કરવા પડશે. લો ભાઈ, થઈ ગયો ન્યાય. ન રહ્યું વાંસ, નહી વાગે વાંસળી. જે મોદકના મોહમાં તમે બધા લડી રહ્યા હતા, હવે એ જ ના રહ્યા તો વિવાદ છે નો. પ્રભુ, અન્યાય નથી, અન્યાય છે. હવે અમે શું ખાશું? મારી ઉપસ્થિતિમાં તમારે તમારી ભૂખના વિષયમાં ચિંતિત થવાની કોઈ આવશ્યકતા નથી મિત્રો. જો આપ સૌએ મને પકડી લીધો તો સમજો ભોજન મળી ગયું. કોણ છો તમે? આ કેવો પ્રશ્ન છે દેવી? ત્રણેય લોકમાં એવું કોણ છે જે અમારા પ્રભુને નથી ઓળખતું? અજ્ઞાનતા માટે ક્ષમા દેવ ગણો, કૃપા કરી તમારો પરિચય આપો. પહેલા આપની રમતમાં બાધા પહોંચાડવા માટે આપ અમને ક્ષમા કરો દેવી. આ બધા મારા મિત્રો છે અને હું શિવ પાર્વતી પુત્ર બાળ ગણેશ, જે આખા વિશ્વને અત્યાચારી અસુરોથી મુક્તિ અપાવે છે. તમે અને તમારા મિત્ર બહુ સંસ્કારી છો બાળ ગણેશ. નાગરાજ વાસુકીની પુત્રી અશ્લેષાના પ્રણામની સાથે સાથે ઘરે આવવાનું નિમંત્રણ પણ સ્વીકાર કરો. નહીં નહીં પ્રભુ, તમારે ત્યાં નહીં જઈ શકે. હજી તો આમને અમારો હિસાબ, એટલે કે તમારી સાથે નહીં જઈ શકે. બસ મારા બાલા મિત્રો, ના કેમ કહી રહ્યા છો? મેં કહ્યું હતું ને, જો આપ સૌએ મને પકડી લીધો તો ભોજનની વ્યવસ્થા કરી દઈશ. નાગ લોક જઈશું તો ભાત ભાતના પકવાનો મળશે. હા સાચે? કહો તો પૂછી લઉં. હા પૂછો. નાગપુત્રી, શું આપને ત્યાં ભોજનની વ્યવસ્થા છે? અવશ્ય છે બાળ ગણેશ. અમને વિચાર કરવો પડશે.
શું કહો છો નંદી? મને તો આ નિમંત્રણ સ્વીકાર કરવું ઉચિત લાગે છે. આ કહી રહ્યો છે કે હવે તો પાર્વતી માં પાસેથી પણ ખાવાનું કઈ નહીં માંગી શકીએ. બાળ ગણેશ બધું ચટ કરી ગયા છે. આટલા ઓછા શબ્દોમાં તમે આટલું બધું કઈ રીતે બોલી શકો છો અગમ? તો સર્વસંમતિથી અમે બધા નાગકન્યાનું નિમંત્રણ સ્વીકારીએ છીએ. ધન્યવાદ. અમારી પાછળ પાછળ આવો. પેલું રહ્યું અમારું ઘર. મહેલ તો બહુ જ સુંદર છે. બાળ ગણેશ, આપ સૌ અહીં થોભો. હું પિતાશ્રીને આપના વિષયમાં જણાવીને આવું છું. અવશ્ય રાજકુમારી. મેં કેટલી વાર કહ્યું રાજકુમારી, અજાણ્યા લોકો સાથે વાત કદાપી નહીં કરો, પરંતુ તમે તો એમને ઘરે જ લઈ આવ્યા. પિતાશ્રી, બાળ ગણેશ ભગવાન છે. આપણે ભાગ્યશાળી છે કે તેઓ અહીં પધાર્યા. જાઓ, એમના ભોજનની વ્યવસ્થા કરો. હું પણ જોઉં છું કોણ ભગવાન છે. વાહ પ્રભુ, તમારી વાત સ્વીકારીને અમે તો ધન્ય થઈ ગયા. શરૂઆત કરો બાળ ગણેશ. આમ પણ બાળ ગણેશ, જ્યાં સુધી મને જ્ઞાત છે, દરેક ભગવાનનું પોતાનું એક અલૌકિક રૂપ હોય છે. પરંતુ તમને જોઈને એવું પ્રતીત નથી થઈ રહ્યું. ક્યાંક તમે પિતાશ્રી, તમે ગોળ મટોળ છો. નાકની જગ્યાએ ગજની જેમ લાંબી સૂંઢ લઈને ફરી રહ્યા છો. ખાવાના શોખીન છો. તમારા મિત્ર પણ તમારી જેમ જ વિચિત્ર છે. એક બળદના માથા વાળો, એક ઉંદર, એક ના હાડકા ગણી લો, બીજો કાળો, ત્રીજો છે સમજથી દૂર. નાગરાજ, અતિથિઓનો ઉપહાસ ઉડાવો રાજાને શોભા નથી દેતું. ક્રોધ ન કરો અતિથિ, મને તો બસ આમ જ તમને બધાને જોઈને હસવું આવી ગયું. તો આપ પહેલા ખુલીને હસી કેમ નથી લેતા નાગરાજ? હસવાની ઈચ્છા તો છે બાળ ગણેશ, કિંતુ તમારા સૌની સમક્ષ હસી નથી શકતો. પરંતુ તમે ભગવાન છો, એટલા માટે મારી ઈચ્છા છે કે તમે ત્યાં જ બેઠા બેઠા મને હસાવો. કેમ, શું થયું? કઈ અન્યથા કહી દીધું? શું અન્યથાની તો ખબર નથી નાગરાજ, પણ તમે હસવા હસવામાં બોલી ગયા. નાગરાજ, મારા ભક્ત સાચા મનથી જ્યારે મારી પાસે કંઈક માંગે છે, હું એમને એ અવશ્ય આપું છું. તમે સાચા મનથી માંગ્યું છે તો તમારી ઈચ્છા હું અવશ્ય પૂર્ણ કરીશ. તથાસ્તુ. શું થઈ રહ્યું છે? બાળ ગણેશ, મારા પિતાના અપરાધ માટે હું ક્ષમા માંગુ છું. પિતાના અપરાધ માટે પિતા જ ક્ષમા માંગે રાજકુમારી, તો ઉચિત થશે. અન્યથા અમને કઈ સંભળાતું નથી. પિતાશ્રી, ક્ષમા માંગી લો. હું નાગરાજ છું, હું કદાપી ક્ષમા નહીં માંગું. હવે મારે જ કંઈક કરવું પડશે. મારે શેષ નાગને બોલાવવો પડશે. કયા દુષ્ટની આટલી હિંમત કે મારા ભાઈની સાથે માયા કરે? કોણ છે? એ હું છું શેષનાગ. આજે શેષનાગ છોડતા નહીં, આને છોડતા નહીં. પ્રભુ, તમે ક્ષમા કરો. પ્રભુ, જો મારી ગર્જનાથી તમને તકલીફ થઈ હોય તો હું જાઉં છું. કેવા ભાઈ છો તમે!
મને એકલો મૂકીને જઈ રહ્યા છો? તો તમે જ કહો ભાઈ, હું શું કરું? કેટલી વાર તમને કહ્યું છે કે તમે નાગ લોક થી બહાર નીકળો, બધાને સમજો, બધાના સમાચાર રાખો, જેનાથી તમને જાણ રહે કે કોની સાથે કેવો વ્યવહાર કરવાનો છે. આ પહેલા પણ તમે કાર્તિકે પ્રભુ સાથે વિવાદ કર્યો હતો. આ એમના જ નાના ભાઈ છે. મને ક્ષમા કરી દો બાળ ગણેશ, હું કાન પકડું છું. આજ પછી ક્યારે કોઈનો ઉપહાસ નહીં ઉડાવું. મારા આ અપરાધના પશ્ચાતાપ માટે હું તમને નાગલોક આપું છું. નહીં નાગરાજ, મને આપનું નાગલોક નથી જોઈતું. આ આપનું છે અને આપનું જ રહેશે. હું બસ એટલું ઈચ્છું છું કે આપણા આનંદ માટે આપણે બીજાનો ઉપહાસ ક્યારેય ન કરવો જોઈએ. કોઈનો ઉપહાસ કરવો પાપ સમાન ગણાય છે. હું મારી ભૂલ સ્વીકારું છું. આજ પછી આખા નાગલોકમાં કોઈ કોઈનો ઉપહાસ નહીં ઉડાવે. બાળ ગણેશજી જય! બાળ ગણેશજી જય! બાળ ગણેશજી જય! બાળ ગણેશ, બાળ ગણેશ. માં, આપે મને મોદક ખાવા માટે બોલાવ્યો છે ને? મોદક ખવડાવવા માટે નહીં, કામ માટે બોલાવ્યો છે. આલે, આ સામાન તારા પિતાશ્રીની પાસે જઈને રાખી દે. પણ માં, આ સમયે તો પિતાશ્રી કૈલાશ પર છે. ત્યાં જઈશ તો મારો ખેલ અટકી પડશે. બાળ ગણેશ, આ સમયે તારા પિતાશ્રી ધ્યાન કરી રહ્યા છે. શું તને ગમશે? જો ધ્યાનમાંથી ઉઠ્યા પછી એમને સ્નાન માટે ફૂલોની સુગંધ અને અંગૂઠો ન મળ્યો તો? આપ ઠીક કહી રહ્યા છો માં. પહેલા માતા પિતાની સેવા, તત્પશ્ચાત કામ બીજા. ચાલો મૂષક મહારાજ, કૈલાશ જઈએ. તમે આ પકડો અને આ મને આપો. પ્રભુ બાળ ગણેશ, પ્રભુ તમને આ રીતે ગબડાવવાની ચેષ્ટા કોણે કરી? જણાવો મને, હું એનું માથું ફોડી નાખીશ. આ બધું તમે જ કર્યું છે નંદી મહારાજ. મે? કિંતુ હું કેવી રીતે? આ અપરાધ તો તમારાથી જ થયો છે નંદી મહારાજ. ચાલો હવે કોઈ પણ ક્ષણ વેડફ્યા વિના પોતાનું વચન પૂરું કરો. તમે તમારું માથું ફોડો. જો આ અપરાધ મે કર્યો છે તો મને દંડ જરૂર મળવો જોઈએ. હું હમણાં પેલા પહાડ પર મારું માથું ફોડી નાખું છું. અરે થોભો નંદી મહારાજ, પેલા પહાડના સ્થાન પર તમે વૃક્ષને પણ ટક્કર મારી દેશો તો પણ તમારું વચન રહી જશે. જેવી આજ્ઞા પ્રભુ. આગમ સાચું કહ્યું તમે, આ તો મારી જ નાક છે. અરે કોઈ અમને રોકો, નંદી થોભી જાઓ. આગ
મજા આવી કે નહીં? બહુ મજા આવી પ્રભુ. નંદી, આ સામાન તમે જલ્દીથી પિતાશ્રી પાસે જઈને મૂકી આવો. પ્રણામ મુનિવર. પ્રણામ મુનિવર. આયુષ્યમાન ભવ. પ્રભુ બાળ ગણેશ, અમે મહાદેવને મળવા આવ્યા છીએ. પિતાશ્રી તો આ સમયે ધ્યાનમગ્ન છે મુનિવર. તો એમને જગાડો બાળ ગણેશ, અમારું એમને મળવું અતિ આવશ્યક છે. શું હું આપની આવશ્યકતાનું કારણ જાણી શકું છું મુનિવર? અભિજા દુષ્ટ પાપી, હવે તારા મૃત્યુનો સમય આવી ગયો છે. કૌશલ ઋષિ, મારી સાથે લડવા માટેની તારી ઈચ્છા શક્તિની પ્રશંસા કરું છું. એટલા માટે જીવનદાન આપી રહ્યો છું. કિંતુ આ જીવનદાન કેવલ કાળ સુધીનું જ છે. કાલે હું તમને બધાને મારીને ખાઈ જઈશ. જો આપણે સમય રહેતા સિંદુરાસુરને ન રોક્યો બાળ ગણેશ, તો એ સમસ્ત માનવ જાતિ માટે કાળ બની જશે. મારા વિચારે આટલા નાના એવા કાર્ય માટે આપે પિતાશ્રીનું ધ્યાન ભંગ કરવાની કોઈ આવશ્યકતા નથી મુનિવર. આપના દુષ્ટ સિંદુરાસુરને તો હું એકલો જ જોઈ લઈશ. પરંતુ પ્રભુ, તમે તો હજી બાળક છો, અને એ શરીરના અનુપાત સાથે વાળની તુલના ન કરો મુનિવર. કીડી નાની એવી હોય છે, પરંતુ એ હાથીની સૂંઢમાં પ્રવેશીને એને પછાડવાની શક્તિ ધરાવે છે. શું તમે બધા તૈયાર છો? હા પ્રભુ. હા પ્રભુ. તો ચાલો. બીજી વાર આવી ભૂલ નહીં કરતા. નિર્દોષ પ્રાણીઓ અને ઋષિ મુનિઓને મારીને સ્વયં પોતાને શૂરવીર સમજવા વાળા સિંદુરાસુર, હું તને લડવા માટે પડકારી રહ્યો છું. બહાર આવ સિંદુરાસુર. કોનું મૃત્યુ આવ્યું છે જે મારા દ્વાર પર મને પડકારી રહ્યું છે? હિંમત હોય તો બહાર આવ સિંદુરાસુર. તારો અહંકાર જ તને મારશે. લાગે છે આ રાક્ષસની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પરંતુ તમને એવું કેમ લાગી રહ્યું છે? કેમ કે મારી પાસે બુદ્ધિ છે જે તમારી પાસે નથી. તમારા ધન્યવાદ સિંદુરાસુર. તમારી આ હસવાની કળાએ મારું ભરપૂર મનોરંજન કર્યું છે. સિંદુરાસુર, જે મોતનું બીજું નામ છે, એ તમને મનોરંજનનું સાધન લાગે છે? નિસંદેહ. હવે વાતોમાં સમય વ્યર્થ ન કરો સિંદુરાસુર. યદિ તમે વચન આપો છો કે આજ ઉપરાંત તમે કોઈ પણ ઋષિ મુનિઓ અને મનુષ્યોને નહીં સતાવો, તો હું મહાદેવ પાર્વતી પુત્ર બાળ ગણેશ તમને છોડી દઈશ.
તો તું છે મહાદેવ પુત્ર બાળ ગણેશ. તો ઠીક છે, હું વ્યર્થમાં સમય નથી વેડફતો અને તને હું હમણાં જ પકડીને મસળી નાખું છું. મસળવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ. પહેલા પકડીને તો દેખાડો. આપના પરાક્રમ પર શંકા કરવા બદલ અમને ક્ષમા કરો બાળ ગણેશ. શંકા ત્યાગો મુનિવર. આપની વાતોમાં હું અને નંદીજી પિતાશ્રીને અંગોછા અને ફૂલોની સુગંધ દેવાનું ભૂલી ગયા. એ પહેલા કે તેઓ ધ્યાનમાંથી ઉઠે, મારે એ બંને વસ્તુઓ ત્યાં પહોંચાડવી પડશે. હું જાઉં છું. પ્રણામ બાળ ગણેશની. જય.